सुरत महानगर पालिका ने BRTS बस में 40% वधु दिव्यांगता धरावता व्यक्ति विना मूल्ये मुसाफरी करी शकशे। शहरीजनों ने सामूहिक परिवहन सेवा पूरी पाड़वाना हेतु थी सुरत महानगर पालिका द्वारा सिटी बस और BRTS बस सेवा शुरू करवामां आवी छे। हाल में BRTS ना 13 रूट तेमज सिटी बस ना कुल 43 रूट पर आश्रे रोजना 2,25,000 लोग मुसाफरी कर रहा है। सुरत महानगरपालिका की बस सेवा में हाल विद्यार्थियों ने 40%, सीनियर सीटिजन ने 25%, अंधजनों ने 100%, दिव्यांगों ने 40%, स्वातंत्र सेनानियों ने 100% और महिलाओं ने 25% सुधीन डिस्काउंट आप रू। शहरीजनों ने वु में वु लाभ थाय महानगरपालिका द्वारा मनी कार्ड पर आप गुजरात राज्य में मार्ग वाहन व्यवहार निगम अंतर्गत विविध 21 कैटेगरी विद्यार्थियों ने दिव्यांग मुसाफरो के जे 40% के तेथी वधु दिव्यांगता धरावता होय तेवा मुसाफरो ने 100% राहत आपवामां आवशे। सुरत महानगर पालिका द्वारा सुरत सिटी लिंक लिमिटेड बोर्ड ने परमिट मीटिंग में बस सेवा दिव्यांग मुसाफरो के जे 40% थी वधु दिव्यांगता धरावता होय तेओने मुसाफरी में 100% राहत आपवानुं नक्की करवामां आव्युं छे अने ताकीदना धोरणे लाभार्थीओने आ राहत प्राप्त थाय ते माटे जरूरी प्रक्रिया हाथ धरवा सूचना आपवामां आवी छे। राहत मेळववा माटे नियत કરવામાં આવેલા દિવ્યાંગતાના કાર્ડ, જરૂરી આધાર પુરાવાઓ તથા સિવિલ હોસ્પિટલના અધિકૃત કરવામાં આવેલા અધિકારોનું 40%થી વધુ દિવ્યાંગતા ધરાવતા હોવાનું સર્ટિફિકેટ અથવા તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ ઓળખ કાર્ડ રજૂ કરવાનું રહેશે। રમીલાબેન યોગેશભાઈ પટેલ, શહેર પરિવહન સમિતિ અધ્યક્ષ, સુરત મહાનગરપાલિકા। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ વિવિધ 21 કેટેગરીના દિવ્યાંગ મુસાફરોને કે જે 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવા મુસાફરોને 100% માફી આપતા હતા અને સુરત મહાનગરપાલિકા BRTS બસ અને સિટી બસ સેવામાં દિવ્યાંગોને 40% માફી આપે છે, જેથી મેં સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને કમિશનરશ્રીને આ દિવ્યાંગોને 100% માફી મળે તે માટેની રજૂઆત કરી હતી। તે અન્વયે 8/10/21 રોજ મરેલ સિટી લિંકની બોર્ડ મિટિંગમાં સુરત શહેરમાં 40% દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને 100% માફી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ લાભ મેળવવા માટે લાભાર્થીનું મની કાર્ડ બનાવવામાં આવશે અને તે માટે લાભાર્થીના જરૂરી આધાર પુરાવાઓ જેમ કે સિવિલ સર્જનનું શરતી અથવા સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ ગુજરાત સરકાર દ્વારા ઇસ્યુ કરેલ ઓળખ કાર્ડ રજૂ કરવાનું રહેશે, જેથી હાલ જે દિવ્યાંગતા ધરાવતા મુસાફરોને 40% ડિસ્કાઉન્ટનો લાભ મેળવી રહ્યા હોય તેવા લાભાર્થીઓને 100% માફીનો લાભ મળશે। આ નિર્ણય કરવા બદલ હું સુરત મહાનગરપાલિકાના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાળા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પટેલ અને કમિશનરશ્રીનો આભાર માનું છું। બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા।